जय श्री कृष्ण विद्यार्थियों, धोरण त्रण विषय आसपास पर्यावरण। तो पाठ्यपुस्तक में आप एकम अग्यार भणी रह्या छे आपणा आवाहनो। तो चलो विद्यार्थीओ, पाठ्यपुस्तक में आप आग जोईए। तो विद्यार्थीओ, आप सरस मजानी कविता आगना वीडियो में भणी गया छे। हवे अहीं केटलाक प्रश्न जवाब आपेला छे जे आप आग स्वाध्याय पोथी में भणीशू। हवे आपणे भणीए वाँचो अने समझो। तो वेकेशन में बधा फरवा जाए छे, जाओ छो ने तमे बधा? ज्यारे वेकेशन पड़े शाळाओमां त्यारे बधा फरवा जाए छे। तो कोई नजीकना स्थळोए जाए, तो कोई दूरना स्थळोए जाए, कोई बसमां जाए, रेलगाड़ीमां कि विमानमां जाए, बीजी केटलीक रीते पण मुसाफरी थई शके छे। अहीं केटलाक छोकराओए तेमनी रजा अंगे वात करे छे। तो विद्यार्थीओ, अहीं सरस मजाना आपणे उदाहरणો આપેલા છે। આપણે દરેક બરાબર છે કોઈપણ અવર જવર કરવા માટે ઘણા બધા વાહનોનો ઉપયોગ કરે છે। હવે અહીંયા કયા કયા વાહનોનો ઉપયોગ કર્યો છે એ સરસ રીતે આપણને સમજાવેલું છે। તો હું મારા કાકાને ત્યાં દિલ્હી ગઈ હતી। પહેલાં અમે રેલવે સ્ટેશન જવા માટે, એટલે જો આ છોકરીનું ચિત્ર આપેલું છે બરાબર છે, તો આ કઈ જાય છે એના કાકાના ઘરે દિલ્હી જાય છે। તો જ્યારે એમને રેલવે સ્ટેશન જવું હતું તો એમણે શેનો ઉપયોગ કર્યો? આ શેનું ચિત્ર છે વિદ્યાર્થીઓ? બસનું ચિત્ર આપેલું છે। તો રેલવે સ્ટેશન જવા માટે તેમણે બસનો ઉપયોગ કર્યો હતો અને આ વખતે અમને ખૂબ મજા આવી। અમે હવે અહીંયા જુઓ, આ કઈ ટ્રેન છે? મેટ્રો ટ્રેન છે। તો અમે મેટ્રો ટ્રેનમાં ગયા જે ભૂગર્ભના રસ્તા પર ચાલતી હતી। અમને એ પણ ખબર ન હતી કે આ શું છે, કાર આપેલી છે ગાડી, તો અમારી ઉપરના રસ્તા પર ચાલતી હતી। તો વિદ્યાર્થીઓ જો, સરસ મજાની વાત કહી છે કે એને દિલ્હી જવું હતું તો એણે પહેલાં રેલવે સ્ટેશન જવા માટે શેનો ઉપયોગ કર્યો? તો બસમાં ગયા એ લોકો। ત્યારબાદ શેમાં ગયા? તો મેટ્રો ટ્રેનમાં ગયા જે ભૂગર્ભના રસ્તા પર ચાલતી હતી। અમને એ પણ ખબર ન હતી કે આ શું છે, આ એમની કાર છે, અમારી ઉપરના રસ્તા પર ચાલતી હતી। તો દિલ્હી જવા માટે તેમણે બસ, મેટ્રો ટ્રેન અને કારનો ઉપયોગ કર્યો છે। હવે આપણે આગળ જોઈએ। અહીંયા એક આ છોકરાનું ચિત્ર આપેલું છે, શું કહે છે કે મારી ફોઈના લગ્ન હતા, હું ઘણા સગા સંબંધીઓને ખાવા પીવા અને રમવા માટે એ ખૂબ જ સરસ સમય હતો। એમ કહે છે કે એની ફોઈના લગ્ન હતા એટલે એ ઘણા સગા સંબંધીઓને મળ્યો। તો વિદ્યાર્થીઓ, આપણે જ્યારે કોઈના લગ્નમાં કોઈ પણ પ્રસંગમાં ભેગા થઈએ છીએ તો ઘરના ઘણા બધા સગા સંબંધીઓને મળીએ છીએ ને, આપણા સગાઓ બધા ત્યાં હોય છે, તો એ બધા આપણને મળે છે અને મજા આવે છે। આપણે બધા વાતો કરીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ અને બધા સાથે આનંદ સાથે સમય પસાર કરીએ છીએ। તો ખાવા પીવા અને રમવા માટે એ ખૂબ જ સરસ સમય હતો। મોટા ભાઈ અમેરિકાથી, હવે આશાનું ચિત્ર આપેલું છે વિદ્યાર્થીઓ, તો આ પ્લેન એટલે કે વિમાનનું ચિત્ર આપ્યું છે। મોટા ભાઈ અમેરિકાથી પ્લેનમાં આવ્યા, તેઓ કેટલા દૂરથી આવ્યા, અમેરિકાથી આવ્યા છતાં અહીં એક દિવસમાં પહોંચી ગયા। શું કહે છે કે અમેરિકાથી આવ્યા છતાં પણ એક દિવસમાં પહોંચી ગયા? કેમ પહોંચી ગયા? કારણ કે તેઓ શેમાં આવ્યા હતા? પ્લેનમાં આવ્યા હતા, તો ઝડપથી પહોંચી ગયા હશે। ફોઈ જ્યારે, તો આ શેનું ચિત્ર આપ્યું છે વિદ્યાર્થીઓ? આ ડોલીનું ચિત્ર આપ્યું છે। તો ફોઈ જ્યારે ડોલીમાં જતા હતા તો ત્યારે ખૂબ જ સુંદર લાગતા હતા, એટલે લગ્ન હતા ને એટલે આ ડોલીમાં બેસાડ્યા છે। તો એમ કહે છે કે આ ડોલીમાં બેઠા ને ત્યારે ફોઈ ખૂબ જ સુંદર લાગતા હતા। તો વિદ્યાર્થીઓ, આ પણ કેટલી સરસ મજાની વાર્તા છે કે તેની ફોઈના લગ્ન હતા, બધા સગા સંબંધીઓ ભેગા થયા ખાવા પીવાની અને બધાની સાથે સમય પસાર કરવાની મજા આવી। હવે અમેરિકા ઘણું દૂર છે, તો અમેરિકાથી આવવા માટે શેનો ઉપયોગ થાય છે? તો પ્લેનનો ઉપયોગ કર્યો છે। અને અહીંયા એની ફોઈના મેરેજ લગ્ન હતા એટલે આ ડોલીમાં જતા હતા। હવે આપણે આગળ જોઈએ।
અહીંયા આ એક છોકરી આપેલી છે, તો શું કહે છે કે હું મારા નાનીમાને ત્યાં કેરલા ગઈ હતી. ક્યાં જાય છે? કેરલા જાય છે. તેઓ જ્યાં રહે છે ત્યાં બધે પાણી જ જોવા મળે છે. શું કહે છે? કેરલામાં રહે છે પણ એવો જ્યાં રહે છે ને ત્યાં બધે જ પાણી જોવા મળે છે. અમે સ્ટેશનથી તેઓના ઘરે ઘર સુધી પહોંચવા આ શેનું ચિત્ર આપેલું છે? બસનું. બસ કે કાર, એટલે કે આ રીતે જે ટેક્સી હોય છે ને પ્રાઇવેટ, આ રીતે. તો બસ કે આ રીતે ગાડી લઈ શકતા હતા. તેને બદલે અમે તેઓના ઘરે જવા માટે હોડી લીધી. આ થોડું અનોખું લાગ્યું પરંતુ ખૂબ જ મજા આવી. શું કહે છે વિદ્યાર્થીઓ અહીંયા? કે એની નાનીનું ઘર ક્યાં હતું? કેરલા હતું, બરાબર છે. હવે તેઓ જ્યાં કેરલામાં રહે છે ત્યાં બધે જ કેવું હતું? પાણી પાણી જ હતું. એમ કહે છે કે સ્ટેશનથી એની નાનીના ઘરે પહોંચવા માટે તેઓ બસ અને ગાડી લઈને જઈ શકતા હતા નાનીના ઘરે, પણ તેઓ બસ અને ગાડીનો ઉપયોગ કરતા નથી. તેઓ શેનો ઉપયોગ કરે છે? તો હોડીમાં તેઓ તેની નાનીના ઘરે જાય છે. તો બસ અને ગાડી કરતાં હોડીમાં જવું કેવું લાગે છે? અનોખું લાગે છે. તો વિદ્યાર્થીઓ, આજે આપણે અહીંયા ત્રણ ઉદાહરણ જોઈ ગયા. તેમાં તમે જોયું કે અહીંયાને દિલ્હી જવું છે, અહીંયાના ઘરે મોટા ભાઈ આવે છે અમેરિકાથી અને આ જાય છે કેરલા. તો દરેક ઉદાહરણમાં આપણને ઘણા બધા વાહનોનો ઉપયોગ બતાવેલો છે અને ઘણા જેટલા વાહનો ઉપયોગમાં લેવાયા છે એ દરેક વાહનોના આ રીતે સરસ મજાના ચિત્રો આપેલા છે. જુઓ, અહીંયા આ બસનું ચિત્ર છે, આ મેટ્રો ટ્રેનનું ચિત્ર છે અને આ કાર એટલે કે ગાડીનું ચિત્ર છે. અહીંયા આ પ્લેન એટલે કે વિમાનનું ચિત્ર આપેલું છે. આ છે ડોલીનું ચિત્ર, અહીંયા છે બસ, અહીંયા છે આ ગાડી કાર અને આ છે હોડીનું ચિત્ર. તો વિદ્યાર્થીઓ, આપણે આ પાઠમાં આપણા વાહનો જે છે તો આ રીતે આવા ઘણા બધા વાહનો વિશેની માહિતી મેળવવાની છે. તો આજનું હોમવર્ક શું છે તમારે? તો તમને જેટલું સમજાવવામાં આવ્યું છે એ બધાનું તમારે શું કરવાનું છે? વાંચન કરવાનું છે અને આને સમજવાનું છે. આ તમારું આજનું હોમવર્ક છે. જય શ્રી કૃષ્ણ.